પશ્ચિમ દિશામાં આવેલા એક ફ્લેટમાં અચાનક આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. બનાવને પગલે નગરપાલિકાનો ફાયર ફાઈટર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં ઘરવખરીનો સામાન તેમજ રોકડ રકમ બળીને ખાક થઈ જતાં ફ્લેટ માલિકને મોટું નુકસાન થયું હતું. ડીસાની નેમિનાથ સોસાયટીમાં આવેલ પર્વ ફ્લેટમાં રહેતા રાજુભાઈ જયંતિભાઈ ઠક્કર આજે સામાજિક કામ અર્થે પાટણ ગયા હતા. તે સમયે ફ્લેટમાં રહેલા ફ્રીજમાં શોર્ટ સર્કિટ થતાં અચાનક આગ લાગી હતી અને જોત જોતામાં આગે આખા ફ્લેટને લપેટામાં લઈ લીધો હતો. આગ લાગતા જ આજુબાજુના લોકો તરત જ બહાર દોડી આવ્યા હતા અને જાણ કરતાં ડીસા નગરપાલિકાનું મિનિ ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં મિનિ ફાયર ફાઈટરમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી, જે બાદ બીજા ફાયર ફાઈટરને જાણ કરતાં બીજું ફાયર ફાઈટરની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ફાયર ફાઈટરની ટીમે સતત 4 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ફ્લેટમાં આગ લાગતા લોકોમાં પણ દહેશતનો માહોલ ફેલાયો હતો. જ્યારે ફ્લેટમાં આગ લાગતા ઘરવખરીના સામાનની સાથે 2 લાખની રોકડ પણ બળીને ખાક થઈ જતાં ફ્લેટ માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. મને ફ્લેટમાંથી ફોન આવેલો કે તમારી ઘરમાં આગ લાગી, એટલે મેં મારા સેન્ડ સંબંધી સગાવાલાને ફોન કર્યો અને બધા પછી દોડીને આવ્યા. હું ફટાફટ ત્યાંથી પાણી પીવા બી ઊભો નથી નીકળી ગયો છું અને ગાય ગા અહીંયા આવીને પહોંચ્યો છું. મેં જોયું તો મારા ઘરમાં કશું બક્યું, બિલકુલ કંઈ બચ્યું જ નથી. કેટલું નુકસાન હશે અંદાજે? તમારે શું નુકસાન થયું છે? નુકસાનમાં તો કશું રહ્યું જ નથી. મારા બેડ, ખુરશીઓ, બેગો, કપડાં બધું જ બળી ગયું. મારા 1.5 લાખ રૂપિયાની તો કેશ પડી હતી, એ બી બધું જ પડી ગયું છે. કશું હાર મારા હાથમાં કશું નથી આવ્યું.